નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં 5 પાઠ સુધી સમજી ગયા હતા. હવે આજે આપણે પાઠ 6 જેનું નામ છે હસિકા પિટારા તેના વિશે સમજીશું. તમે બધા રોજબરોજ જીવનમાં જોક્સ તો સાંભળેલા જ હશે, નહીં તો સિરિયલમાં જોયા હશે, ટીવીમાં જોયા હશે. તેના આધારિત જ આ એક જોક્સવાળો પાઠ છે. જીવન મેં હાસ્ય કા બહુત હી મહત્વ હૈ. હાસ્ય જીવન મેં દુઃખ કો ભુલા કર નઈ ઉમંગ ભર દેતા હૈ. હસને સે સ્વાસ્થ્ય અચ્છા રહેતા હૈ. ચલો તો આપણે પહેલો જોક્સ જોઈએ, જો ચિત્ર આધારિત છે. બેટા દેખના ગેહું સુખ રહ્યા હૈ, કહી ગાય ન ખા જાય. એટલે માં છે તેના દીકરાને કહે છે કે જો બારે ઘઉં સુકાય છે, ક્યાં ગાય આવીને ખાઈ ન જાય. અરે અરે, ગધા ગેહું ખા રહ્યા હૈ ઓર તુમ ઉસે હટા નહીં રહ્યો. એટલે પછી જોવે છે બારે આવીને માં કે ગધેડો છે તે છે ઘઉં ખાતો જ હોય છે. એટલે એના દીકરાને કહે છે કે ગધેડો છે એ ઘઉં ખાય તો કેમ તેને હટાવી નથી રહ્યો. તો ત્રીજા ચિત્રમાં જોઈને છે, આપને તો ગાય કો હટાને કો કહા હતા, યો તો ગધા હૈ. એટલે એને માએ જો પહેલાંમાં કીધું હતું ને કે ગાય ખાવા આવે તો જ હઠાડશે, એટલે ગધેડો ખાવા આવે છે તો પણ તે હઠાડતો નથી. ચાલો બીજો જોક્સ છે. દો દોસ્ત હિન્દી વ્યાકરણ કી તૈયારી કર રહે થે. પહેલા દોસ્ત, દીપક મીઠાઈ નહીં ખાતા હૈ, ઇસમે દીપક ક્યા હૈ. દૂસરા દોસ્ત મૂર્ખ. એટલે કહે છે કે બે મિત્રો છે હિન્દી વ્યાકરણની તૈયારી કરી રહ્યા હોય છે. પહેલો મિત્ર એમ કહે છે કે દીપક છે એ મીઠાઈ ખાતો નથી, તેમાં દીપક શું છે. એટલે આપણે કરતા નહીં કહીએ ને ખાવાનું ને એ રીતની વાતચીત કરવામાં આવે છે. તો બીજો ફ્રેન્ડ શું કહે છે, બીજો મિત્ર કહે છે કે મૂર્ખ. શું કા મૂર્ખ કહે છે, કેમ કે તે મીઠાઈ ખાતો નથી. ત્રીજું, માલિક નો કરશે તો કોઈ ભી કામ કરને સે પહેલે મુજસે પૂછ લ્યા કર. માલિક છે એ નોકરને કહે છે કે કોઈ પણ કામ કર તે પહેલાં મને પૂછી લે. નોકર થોડી દેર બાદ, એટલે હવે નોકર થોડીક વાર રહીને કહે છે, માલિક રસોઈ ઘરમાં બિલ્લી દૂધ પી રહી હૈ, ક્યાં મેં ઉસે ભગા દઉં. તો શું કહે છે કે રસોડામાં છે બિલાડી દૂધ પી રહી છે, શું એને કાઢી મૂકું. એવું પૂછવાનું એ આપણે કરી જ દેવાનું, છતાં પણ નોકર છે તે માલિકને બધું પૂછીને કરે છે. એક આદમી દુકાનદાર કે પાસ જાકર બોલા, જનાબ કુત્તે કા બિસ્કુટ મિલેગા. દુકાનદાર બોલા, યહી ખાઓગે કે ઘર લે જાઓગે. એટલે કહે છે કે એક માણસ છે દુકાનદાર પાસે જઈને કહે છે કે સેઠ કૂતરાને બિસ્કિટ મળશે. દુકાનદાર શું કહે છે, એને જ કૂતરો સમજી લે છે. એટલે પૂછે છે કે અહીં જ ખાશો કે ઘરે લઈ જશો. હવે છેલ્લો જોક્સ. રામુ, શ્યામુ કો દેખ કર કેવો બે ગધે કો લેકર કાં જા રહા હૈ. રામુ શ્યામુને જોઈને કહે છે કે ગધેડાને લઈને ક્યાં જાય છે. શ્યામ, મૂર્ખો ક્યા, ય ગધા નહીં કૂતતા હૈ. એટલે કહે છે કે શું તું મૂર્ખ છો, આ ગધેડો નથી કૂતરો છે. રામુ, મેં કૂતે સે પૂછ રહા હું. જો એટલે માણસને શું કહી દે છે, તે ગધેડો કહી દે છે. એટલે કહે છે કે હું કૂતરાને પૂછી રહ્યો છું. જો વિદ્યાર્થીની બહેનો, અવાજ જોક્સ છે એ તમે તમારી બુકમાં જો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે, બચ્ચો કો આપના મનપસંદ ચુટકુલા સુનાને કો કહી. તમારે છે કોઈ પણ 5 જોક્સ તમારી રીતે ગોતીને લખવાના રહેશે. ચાલો આ લેક્ચરમાં આટલું જ, વધુ આગળ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. નમસ્તે.